નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત સપ્લિમેન્ટરી રીડરનો પાઠ ત્રણ પ્રોઝની અંદર જે કિલર પ્લાન્ટ્સ આવેલો છે તેના વિશેની માહિતી મેળવીશું આગલા વિડીયોની અંદર આપણે પાઠ વિશેની સમજૂતી તો સમજી જ ગયા છીએ હવે આપણે તેનું સ્વાધ્યાય પોથીનું સ્વાધ્યે તેના વિશે આગળ સમજીશું સૌપ્રથમ જે પેલો પ્રશ્ન છે રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ ફ્રોમ ધ લેસન અને તેની નીચે તેના પ્રશ્નોના જવાબ આપેલા છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ચલો હવે આપણે પેલો પ્રશ્ન જોઈએ શું છે વે ડઝ ધ પીચર પ્લાન્ટ ગ્રો કે જે પીચર પ્લાન્ટ છે તે કઈ જગ્યાએ ઉગે છે તો તેનો જવાબ આવશે કે પિચર પ્લાન્ટ આપણે જોઈ જ ગયા હતા કે પાઠની અંદર પિચર પ્લાન્ટ છે તે એશિયાના ગરમ ભાગોમાં જોવા મળે છે અને તેનો જવાબ સૌથી પહેલી લીટીમાં જ છે ઇટ ગ્રોઝ ઇન ધ હોટ પાર્ટ્સ ઓફ એશિયા તો હવે આપણે તેનો પ્રશ્નનો જવાબ લખીશું ધ પીચર પ્લાન્ટ ગ્રોઝ ઇન ધ હોટ પાર્ટ્સ ઓફ એશિયા કે તે એશિયાના ગરમ ભાગોમાં ઉગે છે હવે બીજો પ્રશ્ન જોઈ લે વોટ ડઝ ધ પ્લાન્ટ પ્રોડ્યુસ કે જે છોડ છે તે શું બનાવે છે શું પ્રોડ્યુસ કરે છે શું બનાવે છે તો તેનો જવાબ આવશે ધ પ્લાન્ટ પ્રોડ્યુસિસ સ્વીટ જ્યુસ અને તેનો જવાબ આપણે બીજી લીટીમાં જોવા મળશે ધ પ્લાન્ટ ઓલ્સો પ્રોડ્યુસિઝ સ્વીટ જ્યુસ આ છે બીજા પ્રશ્નોનો જવાબ અને પહેલા પ્રશ્નોનો જવાબ આપણે પહેલી લીટીમાં મળી ગયો તો ઇટ ગ્રોઝ ધ હોટ પાર્ટ્સ ઓફ એશિયા તો એ રીતે હવે આપણે બીજા પ્રશ્નોનો જવાબ લખીએ ધ પ્લાન્ટ પ્રોડ્યુસિઝ સ્વીટ જ્યુસ આ તો થયા બે પ્રશ્નોના જવાબ હવે આપણે આગળ જોઈએ

તો શું આવશે એનો જવાબ એશિયા સૌથી પેલી આપણે એનો આન્સર જોઈ ગયા હતા કે ઈટ ગ્રોઝ ઇન ધ હોડ પાર્ટસ ઓફ એશિયા તેનો આન્સર આવશે સી એશિયા કે જે આપણો ત્રીજો ઓપ્શન છે ત્યારબાદ છે ધ ખાલી જગ્યા ઓફ ધ પ્લાન્ટ ઇઝ બ્રાઇટ રેડ

કે કેનો જે શેપ છે આકાર છે તે કુંજા જેવો દેખાય છે તો જવાબ આવશે બી રીમ કે રીમનો આકાર છે ઉપરનો ભાગ છે છે તે કેના જેવો દેખાય કુંજા જેવો દેખાય છે તો આવશે બી રીમ પાંચમો પ્રશ્ન ધ ઇન્સાઇડ વોલ્સ આર અંદરની જે દિવાલો છે ફૂલની તે કેવી છે તો કે લસકણી એટલે કે સ્લીપરી તો જવાબ આવશે સી સ્લીપરી આમ આ પેરેગ્રાફ હવે આપણો પૂરો થાય છે ત્યારબાદ છે સનડ્યુ માટેનો બીજો પેરેગ્રાફ હવે આપણે બીજા પેરેગ્રાફની અંદરનો પહેલો પ્રશ્ન જોઈએ વોટ ડઝ ધ લિક્વિડ લુક લાઈક કે જે લિક્વિડ બનાવતું હતું સનડ્યુ જે છોડ હતો જીવલેણ છોડ હતો તે તેનું જે લિક્વિડ છે રસ છે તે કેના જેવો દેખાતો હતો તો એ તો આપણે જોઈ ગયા હતા પાર્ટની ઝાંકણના બિંદુ જેવા કે વાળની ઉપર જાણે ઝાંકણના બિંદુ કેમ ચોંટી ગયા હોય તેના જેવું લાગતું હતું તો તેનો આન્સર આવશે ધીક્વિડ લુક્સ લાઈક અ ડ્યુ ડ્રોપ્સ અને તે પ્રશ્નનો જવાબ આપણે ત્રીજી લીટીમાં લુક લાઈક અ ડ્યુ ડ્રોપ્સ તરીકે જોવા મળશે બીજા પેરેગ્રાફની અંદર ત્રીજી લીટીમાં હેર લુક લાઈક ડ્યુ ડ્રોપ્સ તો આન્સર આવશે ધ લિક્વિડ લુક્સ લાઈક હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ પાછળના પેજ ઉપર આવેલો છે વિથ વોટ ઇઝ ધ અપર પાર્ટ ઓફ ધ ધીફ કવર્ડ કે જે છોડનો ઉપરનો ભાગ છે તે કઈ રીતે કવર થયેલો છે તેની ઉપર શું આવેલું છે ઉપરના પાંદડાની ઉપરના ભાગમાં શું આવેલું છે તો આપણે ખબર જ હતી કે તેના સંડ્યુના પ્લાન્ટમાં તેના પાનના ઉપરના ભાગમાં હજારો વાળ જેવા હેર જેવી વસ્તુ આવેલી છે હેર આપેલા છે લિટલ હેર થાઉઝન્ડ્સ ઓફ લીટર હેર આવેલા છે તો એની અંદર આન્સર આવશે ધ અપર પાર્ટ ઓફ ધ લિક્વિડ ઇઝ કવર્ડ વિધ થાઉઝન્ડ ઓફ લીટર હેર અને તે પ્રશ્નોનો જવાબ આપણે બીજી લીટીમાં પહેલી લીટીથી સ્ટાર્ટ કરીને બીજી લીટીમાં મળી જશે ફક ફકરાની અંદર કે ધ અપર પાર્ટ ધ અપર પાર્ટ ઓફ ઇચ લીફ ઇઝ કવર્ડ વિથ થાઉઝન્ડ ઓફ લિટલ હેર કે જે આપણા પેરેગ્રાફની સૌથી પહેલી લીટીમાં જોવા મળ્યું હતું એના પછી છે વોટ હેપન્સ વેન ધ ઇન્સેક્ટ ઇઝ ટક ટુ વન ઓફ ધ હેર કે શું થાશે જ્યારે કોઈ પણ જીવજંતુ તે ગમે તે હેર ના જે liquid ઉપર ચોટી જશે તો શું થાશે તો તેનો જવાબ આવશે વેન ધ ઇન્સેક્ટ ઇઝ સ્ટોક ટુ વન ઓફ ધ हेयर ऑल द अदर हेयर स्टार्ट બेंडિંગ એન્ડ રેપ અપ ધ ઇન્સેક્ટ ઇન્સાઇડ ધેમ તો તેનો જવાબ આવશે કે જ્યારે ઇન્સેક્ટ કોઈ પણ જીવજંતુ તેના પર ચોટી જશે તો તે હેર છે ધીરે ધીરે બેન્ડિંગ એટલે કે વળવાનું સ્ટાર્ટ કરશે અને ત્યારબાદ તે જીવજંતુને લપેટામાં લઈ અને તે આખે આખા જીવજંતુને તેની અંદર ખેંચી લેશે ઇનસાઇડ ડેમે ઇન્સેક્ટને અંદર તે લઈ લેશે તો તેનો જવાબ આપણે મળશે કે ચોથી લીટીમાં મળશે કે ધ ઇન્સેક્ટ ત્રીજી લીટીથી સ્ટાર્ટ ઇન્સેક્ટ ઇઝ ટક ટુ વન ઓફ ધ હેર સૂન ઓલ ધ અધર હેર સ્ટાર્ટ બેન્ડિંગ ધે વેપ અપ ધ ઇન્સેક્ટ ઇનસાઇડ સાઇડ દેમ ત્રીજી લીટીથી સ્ટાર્ટ કરી અને પાંચમી લીટી સુધીનો તેનો આન્સર આપણે જ ફકરામાં જોવા જ મળે છે તો આવી રીતે તેનો આન્સર આપશે કે વેન ધ ઇન્સેક્ટ ઇઝ ટક ટુ વન ઓફ ધ હેર ઓલ ધ અધર હેર સ્ટાર્ટ બેન્ડિંગ એન્ડ વેપ અપ ધ ઇન્સેક્ટ ઇનસાઇડ સાઇડ ધેમ આ થયા બધા આપણા પ્રશ્નોના જવાબ હવે તેમાં છે વિકલ્પો આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઈટ એ બી સી ડી એન બોક્સ તો સૌથી પહેલું છે ધ સંડ્યુ ઇઝ ખાલી જગ્યા પ્લાન્ટ કે સન્ડ્યુ છે તે કેવો છોડ છે અ બર્ડ ઇટિંગ એન ઇન્સેક્ટ ઇટિંગ અ ફ્લાવર ઇટિંગ અ ફ્રૂટ ઇટિંગ કે તે પક્ષીને ખાય છે જીવજંતુને ખાઈ છે કે તે ફૂલને ખાઈ છે કે ફ્રૂટને ખાઈ છે તો જવાબ આવશે ઇન ઇન્સેક્ટ ઈટિંગ એટલે કે તે જીવજંતુને ખાઈ જાય છે જવાબ આવશે બી ઇન્સેક્ટ ઈટિંગ ત્યાર બાદ બીજો વિકલ્પ છે ધ લિક્વિડ ઓન ધ हेयर લુક લાઈક અ લિક્વિડ ડ્રોપ્સ પરફ્યુમ ડ્રોપ્સ રેઈન ડ્રોપ્સ કે ડ્યુ ડ્રોપ્સ તો એનો આન્સર આવશે ડી ડ્યુ ડ્રોપ્સ ઝાકરના બિંદુ જેવું દેખાય છે ધ ખાલી જગ્યા ઇટ્સ ધ ઇન્સેક્ટ સ્ટીકી ફ્લુડ સ્ટીકી લીફ સ્ટીકી હેર કે સ્ટીકી પ્લાન્ટ તો એમાં આવશે એ સ્ટીકી ફ્લુડ કે શું છે તે જીવજંતુને ખાઈ જાય છે તો સ્ટીકી ફ્લુડ કે જે રસ છે મીઠો રસ છે તે જ ઇન્સેક્ટ એટલે કે જીવજંતુને ખાઈ જાય છે તો જવાબ આવશે એ સ્ટીકી ફ્લુડ આમ હવે આપણો આ જે પાઠ છે તેનું આપણું સ્વાધ્યાય જે હતું આપણો આન્સર્સ હતા તે પાઠના પૂર્ણ થાય છે હવે આપણે આગળનો જે યુનિટ તમારું ફોર છે તેના વિશેની માહિતી હવે આપણે મેળવીશું પછીના વિડીયોમાં નમસ્કાર